કામરેજ ના ગ્રામ્ય વિસ્તારમાં વીજ કાપ નાંખી દેવાયો છે. આજે વહેલી સવારથી જ કામરેજ વિસ્તારમાં વીજ કાપનો માહોલ છે. પ્રી મોન્સૂન કામગીરીને લઈને વીજ કાપ કરાતા લોકો ત્રસ્ત છે. આકરા ઉનાળામાં ગરમીમાં લોકો પરેશાન થતા હોવાની ચોક્કસ ફરિયાદો સામે આવી રહી છે. દ્વારા જે પ્રકારે આગાહી કરવામાં આવી છે તે પ્રકારે સુરત જિલ્લા સહિત રાજ્યમાં દિન પ્રતિદિન તાપમાનનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે આજરોજ આપણે છે સુરત જિલ્લાના કામરેજ ગામ ખાતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પ્રી મોન્સૂનની કામગીરીને લઈને વીજ વિભાગ દ્વારા વીજ કાપ મૂકવામાં આવ્યો છે. સવારના 7 વાગ્યાથી સાંજ સુધી આ વીજ કાપ રહેશે, જેને લઈને હાલ વીજ વિભાગના કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે વીજ વિભાગ દ્વારા મૂકવામાં આવેલ વીજ કાપને લઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. કારણ કે એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે, જેને લઈને બફારાનું પ્રમાણ વધી ગયું છે. લોકો ગરમીથી બચવા ઘરની બહાર આવી રહ્યા છે. ત્યારે હાલ આપની સાથે ઘણા સ્થાનિકો છે, તેઓ સાથે વાત કરશું. જી, કેવા પ્રકારની ગરમી છે? પ્રકારની ગરમી એટલે આપણી અહીંયા તો ગરમી બહુ જ આમ અંદર ઘરમાં રહેવાતું નથી એવી છે. અને 45 ડિગ્રી અહીંયા ગરમી છે. નવા 6:30 અહીંયા લાઇટ ગઈ છે. હજી બી આગાહી છે 4 કલાકની, કે 4 કલાક એટલે 4-5 વાગે આવે એવી છે. અને ક્યાંથી આવ્યો છો? કોઈ મહેમાન ગતિ કરવા? અમે સુરતથી ના હરડાજન વિસ્તારમાંથી. અહીંયા હવાર પ્રોગ્રામ હતો અમારે બપોરનો, પણ આ ગરમીના લીધે હવે બહાર બેવું પડે છે. અહીંયા એક વડીલ છે, તેઓ સાથે વાત કરીશું. કાકા, વીજ વિભાગે વીજ કાપ મૂક્યો છે, કેટલી હાલાકી છે? બહુ જ ખરાબ હાલાકી છે. કેટલી તકલીફ પડે છે? ભયંકર તકલીફ છે. તાપમાન વધી રહ્યું છે, એક બાજુ વીજ કાપ છે. શું કહેશો? વીજ કાપ અત્યારે ન હોવો જોઈએ. જી બિલકુલ. તો જે આજે સ્થાનિકનું ઘર છે તેઓના ઘરે મહેમાન પણ આવ્યા છે. હાલ આપ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ઘરમાં કઈ રીતે લોકો બેઠા છે. એક બાજુ બફારાનું પ્રમાણ વધી ગયું છે અને મહેમાનો આવતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. શું નામ છે તમારું? સંધ્યા. જી બેના, વીજ કાપ છે, કેટલી તકલીફો છે? ખૂબ જ તકલીફ પડે છે. ગરમી પણ ખૂબ જ લાગે છે. કેટલી ગરમી છે અત્યારે? ખૂબ જ છે, 42 ડિગ્રી શાયદ હશે. જી બિલકુલ. તો સુરત જિલ્લામાં 42 જેટલી ડિગ્રી પર ગરમી પહોંચી ગઈ છે. અન્ય એક મહિલા છે, મહેમાન આવ્યા છે, ઘરે કેટલી તકલીફો પડે છે અને કઈ રીતે? ઘણી તકલીફ પડે છે અત્યારે મહેમાનને પણ અને અમને પણ પડે છે. ગરમીના લીધે વધારે લાગે છે, બધું લાઈટ નથી એટલે. આ વીજ કાપ જે છે યોગ્ય છે અત્યારે? નથી અત્યારે તો. ગરમીમાં તો ન જ રાખવો જોઈએ લોકોને. જે કામ હોય બધું સવારમાં વહેલા પતાવી દેવું જોઈએ ઇલેક્ટ્રિક વાળાને બધાને. જી બિલકુલ. તો વીજ વિભાગ દ્વારા જે વીજ કાપ મૂકવામાં આવ્યો છે, જેને લઈને લોકો હાલાકી ભોગી રહ્યા છે. એક બાજુ દિન પ્રતિદિન તાપમાન વધી રહ્યું છે, જેને લઈને લોકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ પડી ગયું છે. ત્યારે આ પ્રકારનો વીજ વિભાગ દ્વારા વીજ કાપ મૂકવામાં આવતા લોકોને વધુ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મેહુલ ભોકળવા, TV9 ગુજરાતી, કામરેજ, સુરત. અને હવે સમાચાર ખેડાથી.